સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીજ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા ગંગોત્રની પાછળ જૈન દેરાસરની સામે આવેલ સત્યદેવ ક્વાર્ટર્સમાં છેલ્લા એક મહિનાથી ડ્રેનેજના ચેમ્બરો ઉભરાઈ રહી છે, જ્યાં એક ફૂટ સુધી ગટરના પાણી ભરાઈ ગયા છે. માથું ફાડી નાખે તેવી ગંદી દુર્ગંધ સતત ફેલાયા કરે છે, જે બાબતે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં એન્જિનિયરિંગ વિભાગ ગંભીરતા લેતું નથી, જેના કારણે લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ 15 નાગરિકો કમળામાં સપડાયા છે અને વધુ રોગચાળો ફેલાય તેવી ભીતિ કોર્પોરેટરે વ્યક્ત કરી છે. સત્યદેવ ક્વાર્ટર્સમાં અંદાજે 200 જેટલા મકાનો છે અને ત્યાં 500થી વધુ નાગરિકો રહે છે. છેલ્લા એક મહિનાથી ત્યાં ડ્રેનેજની ગંભીર સમસ્યા છે. ડ્રેનેજની ચેમ્બરો બ્લોક થઈ ગઈ છે અને પાણી ક્વાર્ટર્સના રોડ પર ફેલાવા લાગ્યું છે. ખાસ કરીને સવારે 7 કલાકે પાણી વિતરણના સમયે ડ્રેનેજની ચેમ્બરો ઉભરા કરે છે. લોકોના મકાનોના દરવાજા સુધી ગટરના ગંદા પાણી આવી જાય છે. એક ફૂટ સુધી ડ્રેનેજના પાણી ભરાઈ રહે છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ સતત ફેલાયા કરે છે. લોકોએ આવી પરિસ્થિતિમાં ત્યાં રહેવું અતિ મુશ્કેલ થઈ ગયું છે. પરિસ્થિતિ વધુ ગંભીર બનવા લાગતા સુર્વે આજે ક્વાર્ટર્સ ખાતે દોડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ક્વાર્ટર્સમાં 15 જણાને કમળો થઈ ગયો છે અને ચેપી રોગના દવાખાના તેમજ સ્થાનિક ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમારા વિસ્તારમાં સત્યદેવ ક્વાર્ટર્સ છેલ્લા મહિનાથી વિસ્તારના નાગરિકો બહેનો મને વારંવાર ફોન કરે છે. અમે વારંવાર અહીંયા આવીને અધિકારીઓને જે તે અધિકારીઓને રજૂઆતો કરી, પણ મહિનાથી તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ગટરનું પાણી જે રોડ પર 1.5 ફૂટ જેટલું ભરાઈ જાય અને તમામ નાના બાળકોને પણ એ પાણીમાંથી ગટરમાંથી આવવું પડે છે. તમામ બહેનોને આ જે ઉંમરલાયક બહેનો હોય આ ગટરના પાણીમાંથી આવવાનું, ઘર દીઠ એક એક વ્યક્તિ બીમાર છે અને 10 થી 15 જણને કમળાનો રોગ થયો છે, એડમિટ છે બધા દવાખાનામાં. અને કોઈ અધિકારી સત્તાધારી પક્ષને અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાં કોઈ મશીનરી નહીં મોકલતા, કોઈ કામગીરી નહીં કરતા. એટલે અમારી એક જ માગણી છે કે વહેલી તકે આ જે ગટરનું પાણી જે ભરાયું છે, ડ્રેનેજો ઉભરાય છે, એની વહેલી તકે રિપેર કરવામાં આવે ને ક્લિયર કરવામાં આવે કે અમારા વિસ્તારના લોકોને કોઈ બીમાર ના પડે, કોઈને નુકસાન ના થાય. એટલે કદાચ 1-2 દિવસમાં કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના નાગરિકો સાથે અમે કમિશનરશ્રીને અને મેયરશ્રીને મળવા જવાના છે. આ સત્યદેવ સ્લમ ક્વાર્ટર્સ જૈન મંદિરના સામે આવ્યું છે. છેલ્લા 1-2 મહિનાથી અમે આ પાણીની ગંદકી ભોગી રહ્યા છીએ. જે ડ્રેનેજ અને ગટરનું પાણી મિક્સ થઈને બધું વાસ એટલો મારે છે જે કે એની કંઈ કહેવાય નહીં. લોકો બીમાર, કમળો, ઝેરી, મેલેરિયા બધાને થઈ ગયા છે. હવે આ અમે બાળુભાઈને બોલાવીને રજૂઆત કરી છે તો એ અમારો નિકાલ લાવવા તૈયાર છે અને ગટરોની નવી લાઈન થાય એવી આશા છે એમના પાસે. કેટલા લગભગ 1-1.5 મહિનાથી આ જ પ્રોબ્લેમ ચાલે છે અને લોકોના ઘરમાં વરસાદમાં 2-2 ફૂટ પાણી ઘૂસી ગયું હતું તો બી અહીં કોઈ જોવા આવ્યું નથી. લોકોને નુકસાન થયું નીચેલ 24 ઘરોમાં. કેટલા લોકો બીમાર પડી ગયા? ઓછામાં ઓછા 15-20 જણને કમળો છે. તો આજ બાદ તાવ કેટલા ને બધી રીતે અમે દવાખાના પ્રાઇવેટમાં ખર્ચો કરી અને ના કોઈ જોવા આવ્યું પાણી ભર્યું ત્યારે. તો આ બાળુભાઈને અમે રિક્વેસ્ટ કરી કે તમે આવો તો આજે એ આવ્યા છે ને અમને આ સરકાર મળે ને બધું થાય છે. અમારી માંગ તો એવી છે કે આ ગટર લાઈન નવી બને અને આ પાણીનો નિકાલ જલ્દી થાય. બસ છેલ્લા 8 મહિનાથી આ જ પોઝિશનમાં અમે રહીએ છીએ અને નીચલા વખતથી બધા જ હેરાન થઈ ગયા છે. આ સમસ્યા શું છે? પાણીની છે, પાણી ભરી ગયું. સત્યદેવ કેમિકલ સ્લમ ક્વાર્ટર્સમાં જૈન મંદિરની સામે કોલેરા જેવું છોકરીને કમળા, કેટલા 15-20 જણને કમળો થયો. પ્રાઇવેટમાં દાખલ કર્યું, કેટલો ખર્ચો આવ્યો એમાં. પગમાં બધું ખરજવાનું એવું થાય છે, તાવ આવે છે, ઝાડા ઉલટી થાય. મારા જેવી ચાલી ના શકે, હાથ પકડી પકડી ક્યાં સુધી લઈ જાય. દુર્ગંધ એટલી આવે કે આમ નાકમાં કપડું દાબીને ફરવું પડે. એવું તો નીચેવાળા તો 24 કલાક ના રહી શકે, ક્યાં જાય ઘર છોડીને. તમે ચૂંટણી લેવા ઘરે ઘર ફરો, ઘરે ઘર ના ફરો, ખાલી અહીંયા તો જો અને અહીંયા નિકાલ લાવો. ઘરે ઘર ના ફરો, અહીંથી તમને અંદાજ આવી જાય કે કેવું વાતાવરણ છે.
તો તમે એનો નિકાલ લાવો. આજે કેટલા વર્ષ પહેલો વરસાદ પડ્યો ત્યારનું આવું ના આવું સમસ્યા છે. હવે માણસો ઘરમાં પાણી ઘૂસી જાય, ગંદકી આવે, આ બધું તમારે ડ્રેનેજ ભરાઈ ગયો છે એ ખાલી કરો. તમારી પાસે બધું એ છે. આજે આ 10-15 દિવસ જ્યારે વરસાદ પડે છે ને ત્યારે જ આ પાણી ભરાય છે અને કેટલા જણને કમળો થયો છે, કમળી થઈ છે એનામાંથી. આ મને હમણાં તાવમાંથી જ મેં ઉઠીને આવી છું. આ બાળુભાઈ સિવાય કોઈ અહીં જોવા નથી આવતું કે તમે જીવ્યા કે મરે. આ ખાલી ઓટ લેવાનો હોય ને તારે જ બધા અહીં આવે છે, તારે ઊંડા દેખાય છે. આ બાળુભાઈને જ્યારે બોલાય ને ત્યારે બાળુભાઈ આવે છે, તરત ઊભા થઈ જશે આવીને. બાકી કોઈ કોર્પોરેટર નથી આવતો એ ગાડી. હા, પાણી ઉભરાયા છે. પછી ઘરોમાં પાણી ભરાઈ ગયેલા, હમણાં વરસાદ આવેલો તારે કાલે. આમના સિવાય કોઈ આવતું નથી એ ગાડી જોવા અમને.